જામનગરમાં ફરી તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી વેગવાન બનાવવામાં આવી છે, પરંતુ પકડાયેલા પશુના યોગ્ય નિભાવનો પ્રશ્ન ફરી ઊભો થયો છે. દડિયા ગામે આવેલ ઢોરના ડબ્બામાં રોજ 4-5 પશુના મૃત્યુ થતા હોવાનો દાવો સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. યોગ્ય નિભાવના કારણે પશુઓ મરી રહ્યા હોવાની રાવ ઉઠી છે. જો એક અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઢોરના ડબ્બાના તાળા તોડી પશુઓને છોડી મૂકવાની ચીમકી આપવામાં આવતા ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં આવી ઘટના બની ચૂકી છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી નદીના પટમાં યોજાનાર શ્રાવણી મેળાના અમુક સ્ટોલ અને રાઇડ માટે રીટેન્ડરની પ્રક્રિયા આજે એસ્ટેટ શાખામાં હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બે હરીફ વેપારીઓ વચ્ચે ડખો થતાં ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું અને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ભારે સમજાવટ પછી મામલો થાળે પડ્યો હતો. હું એનઆર દીક્ષિત, એસ્ટેટ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા જામનગર. આપણા માધ્યમથી જણાવું છું કે આજરોજ એસ્ટેટ શાખા દ્વારા જે 10 પ્લોટના રીટેન્ડર કરવામાં આવ્યા એને આજે ખોલવામાં આવ્યા છે, જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં 4 ટેન્ડર આવ્યા છે અને રંગમતી નદીના ગ્રાઉન્ડ માટે 4 ટેન્ડર હતા, જેમાં હાઈએસ્ટ ભાવ 3,50,000 આવ્યા છે અને બાકીના પ્રદર્શન ગ્રાઉન્ડના જે ભાવ આવ્યા છે એ અત્યારે એની કેલ્ક્યુલેશન ચાલુ છે અને કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણું લોકોને એને આવક કહેવામાં આવું છે. એસ્ટેટ ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગર, અત્યારે રંગમતી નદી અને પ્રદર્શન ગ્રાઉન્ડના ટોટલ જે આવક થઈ છે 20.21 લાખની આવક થઈ છે. કેટલા સ્ટોલ હતા? એટલે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટોટલ 9 પ્લોટ હતા, એક રંગમતીના પ્લોટ હતા. રંગમતીના પ્લોટમાં આ ફેરે જે ભાવ આવ્યા છે એ 3,50,000 આવ્યા છે અને જે CR રાઇટ્સ છે, ચિલ્ડ્રન રાઇટ્સ છે, જેમાં રીટેન્ડર થયો હતો એમાં 4,25,000 ભાવ આવ્યા છે. બરોબર, ટોટલ 21,00,000. જામનગરની અગ્રણી સહકારી બેંક થી નવાનગર કોઓપરેટિવ બેંક લિમિટેડના નવનિયુક્ત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચેરમેન પદે પ્રદીપભાઈ ખીમચંદ વાધર તથા વાઇસ ચેરમેન પદે ચેતનભાઈ વિશનદાસ ખટ્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને સેવાનિવૃત્ત થયેલ હોદ્દેદારોએ શુભેચ્છા સાથે કારભાર સુપ્રત કર્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.